ધોળકા 58 વિધાનસભાના કોંગ્રેસ પક્ષના ઉમેદવાર જાહેર થતા વિરોધ જોવા મળ્યો। હું ગોહિલ હસમુખ ગામ મોટીબુરોડ 58 વિધાનસભામાં જે રીતે અત્યારે અશ્વિનભાઈનું નામ જાહેર થયું છે, મેન્ડેટ નામ જાહેર થયું છે, એનાથી હું ખૂબ નારાજ છું। એટલા માટે કે જે અશ્વિનભાઈ એકવાર એક અમને મળ્યા હતા અને જે જાહેર સભામાં એમને અમને એવું કહેલું કે આ મને કોઈના મતની જરૂર નથી અને એની સાથે 30% પણ અમારો સમાજ નથી, કોળી પટેલ સમાજ, છતાં પણ એમને ટિકિટ આપી એ પાર્ટીનું કેવું સેટિંગ છે એ અમારે વિચારવાનું રહ્યું। બીજું કે જસુભાઈ સોલંકી કે જેના 70% સમાજ તથા આખા ધોળકા તાલુકાની સીટના 58ના દરેક સમાજ એમની સાથે હતા, છતાં પણ એમને ટિકિટ આપી, છેલ્લે 4 વાગ્યાના ટાઈમ સુધી જસુભાઈનું નામ આપેલું, પણ છેલ્લે સેટિંગ કરીને પાર્ટીએ રઘુ શર્માજી તથા જગદીશ ઠાકોરના આદેશથી આ ટિકિટનું વિતરણ થયું છે અને એ તદ્દન ખોટું છે, પાર્ટી માટે ખતરનાક છે। બીજું કે આ સીટ ગુમાવવાની 100% શક્યતા છે। હું ધોળકા તાલુકા કોંગ્રેસ સમિતિ પ્રમુખ બોલું છું, મારું નામ વાઘેલા નરેશભાઈ છે અને આ ટિકિટ અશ્વિનભાઈને ફાળવવામાં આવી છે। અમે સંગઠનના બધા તમામ હોદ્દેદારો વિરોધમાં છીએ અને આ સેટિંગથી ટિકિટ જગદીશ ઠાકોર અને રઘુ શર્મા મુજબથી ફાળવવામાં આવી છે અને સ્થાનિક જસુભાઈએ મહેનત કરી છે 28 વર્ષ, એનું કંઈ મહત્ત્વ રાખ્યું નથી। અમને જીતે એવો ઉમેદવાર જસુભાઈ સોલંકી એક જ હતો, આ અમારા સંગઠનને પૂછ્યું પણ નથી। અશ્વિનભાઈના ટિકિટ એ રીતે ફાળવવામાં આવી છે। મારું નામ ગંભીરસિંહ ચતુર્વેદી, વાણા ગામમાં હું ડેપ્યુટી સરપંચ તરીકે ફરજ બજાવું છું અને કોંગ્રેસ પક્ષ છે, મને મંત્રી બનાવ્યો છે, પણ મને અન્યાય લાગ્યો કે આ કોંગ્રેસવાળા 18 ગામવાળાને જો ટિકિટ આપતા હોય અને 72 ગામનો પડ્યો મૂકતો હોય તો શું કારણ થયા? ફિક્સિંગ કર્યું છે કે આ લોકોએ કઈ રીતે દાવેદારી કરી કે 18 ગામવાળાને ટિકિટ આપી, જે જીતે આગેવાળાને ના આપી જસુભાઈ સોલંકીને, અને ઓલફેરે અમે એનું મોઢું જોયું નહોતું, તે છતાં હાર્યો તો છતાં એને આપી અશ્વિનભાઈને, અશ્વિનભાઈને શેના કારણે આપી, એનું મોઢું નહોતું જોયું અમે, અને આગેવાન તરીકે અમે લાયા હતા અને એ વખતે આટલી મહેનત કરી તો આપી, તો જસુભાઈના આગેવાન અને ગામ ધોળકા તાલુકાના તમામ વિસ્તારના માણસો આપતા હતા, તો આ શા કારણથી તમે નથી આપતા? એટલે એમના પક્ષે અમને આ કારણે અમને આ શા કારણે અમને આ ઓડિયો કર્યું, એટલે માટે અમે એ કહેવા માગીએ છીએ કે આવે જો કરશું તો આ સંગઠન રહેશે નહીં અને કોંગ્રેસ દાડેથી ખાડામાં જશે, તો આનું કારણ શું છે? તો એ અમને તાત્કાલિક આનું મેડલ બદલી અને અમને જસુભાઈને આપે એવી અમારી વિનંતી છે। આજે 58 ધોળકા વિધાનસભાની અંદર જે કોંગ્રેસ પક્ષે ઉમેદવાર આપ્યા અશ્વિનભાઈ રાઠોડ, એ કયા બેથી અને કેવી રીતે પાર્ટીએ ટિકિટ આપી એ આ વિસ્તારના કોઈ માણસોના કલ્પના બહારની વાત છે, કોઈના મગજમાં નથી બેસતું કે અશ્વિનભાઈ રાઠોડ ગઈ ટર્મમાં ઇલેક્શન હારી ગયા, 5 વર્ષ લોકો સફરમાં રહ્યા નથી, તેમ છતાં પણ પાર્ટી જે સર્વે કર્યા એમાં એનું ક્યાંય નામ નહોતું, તો આ ટિકિટ જે આવી એ ખરેખર લાયકાત જોઈને આવી છે કે પાર્ટીના આગી મોવડી મંડળે આ ટિકિટ એ લોકોને વેચાતી આપી છે, એ આજે એક સમજવાનો મુદ્દો બની ગયો છે। અશ્વિનભાઈ જેવા માણસને ટિકિટ આપી અને પાર્ટીએ સીધે સીધો, એવું અમારું માનવું છે કે ભારતીય જનતા પાર્ટી જોડે આ 58 વિધાનસભામાં ખુલ્લું સેટિંગ કરી લીધું હોય એવો માહોલ દેખાઈ રહ્યો છે, ત્યારે મારે પાર્ટીના શીર્ષ મોવડી મંડળ અને નેતૃત્વને એવી વિનંતી છે કે હજુ પણ સમય નથી જતો રહ્યો, રાહત બાકી છે મિત્રો। આ ધોળકા 58 વિધાનસભા જો ખરેખર પાર્ટીએ જીતવી હોય અને એમનું એક એમએલએ કોંગ્રેસનો બનાવો હોય તો હજુ પણ આ નામ ઉપર વિચાર કરી અને જસુભાઈ જેવા માહોશ સક્ષમ અને નીડર વ્યક્તિને પાર્ટી સવારે મેન્ડેટ આપી અને ફોર્મ ભરવાનો આદેશ કરે એવી અમે પાર્ટી જોડે માંગણી કરી રહ્યા છીએ। આજની તારીખમાં મિત્રો, જે લોકો જે અશ્વિનભાઈના સમર્થનમાં ગયેલા લોકો હતા, આવતીકાલથી આપ જોઈ શકશો એ પણ એક બીજેપીની બી ટીમ તરીકે જ્યારે ટિકિટની ભલામણ કરવા પૂરતા સાથે ગયા હોય, બાકી કામ કોઈ એમનું કરવાવાળા નથી એવું અમારી ધ્યાનમાં છે, અને એના માટે અમે રજૂઆત કરીએ છીએ પાર્ટીને કે હજુ પણ એકવાર પાર્ટી કદાચ વિચાર કરે અને મનોમંથન કરી અને જસુભાઈના નામ પર મોહર મારે તો આ વિસ્તારની જંગી બહુમતીથી 25-30 હજાર મતે જસુભાઈને જીતાડવાની જવાબદારી સૌ સંગઠનના કાર્યકર્તાઓ લે છે। ભૂતકાળમાં અમે અનેકવાર રજૂઆત કરી છે, સંગઠન સાથે નથી, તાલુકાના પ્રમુખો સાથે નથી, નગરપાલિકાના કોર્પોરેટરો સાથે નથી, તાલુકાના સદસ્યો સાથે નથી, કોઈ ગામના આગેવાનો સાથે નથી, છતાં પણ આ પાર્ટીએ કઈ રીતે ટિકિટ આપી એ પણ એક વિચારવાનો મુદ્દો છે। એટલે ખરેખર તો મારો સીધીડીમાં રઘુભાઈ શર્મા
અને જગદીશ ઠાકોર પર આક્ષેપ છે કે આ ટિકિટની વહેંચણી નથી કરી, આ ટિકિટ વેચાતી આપી છે. આપના માધ્યમથી અમે જાણ કરીએ છીએ અને આ અમારી વાત એમના સુધી પણ પહોંચાડજો. માં મોટર ડ્રાઇવિંગ, સેફ એન્ડ સ્યોર ડ્રાઇવિંગ. ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે. અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન, આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધૂરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે.